આજે દ્વારકાના કોંગ્રેસના નેતા મુળુભાઈ કંડોરિયા છે, તેઓએ કેસરિયો ધારણ કર્યો છે, ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે અને આપણે સીધા વાત કરીશું. મુળુભાઈ, ભાજપમાં જોડાવાનું મુખ્ય કારણ શું? મુખ્ય કારણ એવું છે કે કોઈ પણ રાજકીય પાર્ટી છે એ વિચાર એના પોતાના વિચારોથી રાજકારણમાં હોય, અને ભારતીય જનતા પાર્ટી અત્યારે જે એનું નેતૃત્વ છે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ, એક ભારતને અલ્પેક્ષિત દેશમાંથી વિકાસિત દેશ તરફ એનું વિઝન છે, અને લોકશાહીનો મૂળ સિદ્ધાંત છે કે લોકોના પોતાના હક અને અધિકાર મળે, નાનો માણસે એનો હક અને મળે, એ વિઝન સાથે જે કામ કરી રહ્યા છે ને એ વિઝન સફળ થાય તો ભારતની લોકશાહી શાસન વ્યવસ્થા મજબૂત થાય, અને એ મજબૂત થાય એને મજબૂત કરવા માટે થઈને અમે ભારતીય જનતા પાર્ટી જોડ કરી છે. અમે કોઈ કમિટમેન્ટ નથી અમારું, અને અમારે કોઈ કમિટમેન્ટની વાત નથી, અને ભાજપ મજબૂત થાય, એનો કાર્યકર્તા મજબૂત થાય, એનો આગેવાન મજબૂત થાય અને એનું નેતૃત્વ મજબૂત થાય, એ વિચાર સાથે અમે ભારતીય જનતા પાર્ટી. અત્યાર સુધી મૂળભાઈ વિપક્ષમાં હતા અને હવે સત્તામાં છો, તો શું ભાજપના કાર્યકર્તાઓ સ્વીકારશે? કોઈ પણ રાજકીય પાર્ટીનો કાર્યકર્તા હોય એ એમ ઇચ્છતો હોય કે લોકોના પ્રશ્નોનો ઉકેલ થાય, લોકો વચ્ચે અમે જઈએ. અમે હંમેશા સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો છીએ, અને એ સંસ્થાઓ મજબૂત થાય તો સમાજ મજબૂત થાય. એટલે કાર્યકર્તા હંમેશા એ દરેક કાર્યકર્તા ઇચ્છતો હોય કે જે કામ કરે એને ન સ્વીકારો કે આ અવગણના કરી એવો કોઈ પ્રશ્ન હોતો નથી. કામ કરનારને હંમેશા કાર્યકર્તાઓ સ્વીકારતા જ હોય, એ રીતે અમને જે ફિલ્ડમાં કામ કરી છે, ખેતરને વાડીમાં કામ કરી છે, એટલે લોકો અમને સ્વીકારવાના છે. મૂળભાઈ, એક એવી પણ ચર્ચા છે કે દ્વારકાની એક જમીન છે જે કંપનીને લઈને વિવાદમાં હતી ને, તે હવે વિવાદ દૂર થયો છે ને, તમારું ભાજપમાં જોડાવું કોઈ કનેક્શન? ના, એવું કોઈ કનેક્શન નથી. એ SSC કંપની હતી, આખી કંપની છે અમે લીધેલી છે, અને 1988માં SSC કંપની બંધ થઈ, અને ત્યાર પછી આજ સુધી અમે સરકારમાં નાના મોટા જે વિવાદ હતા, વાદ હતા ડોક્યુમેન્ટના, એ બધા સરકાર લેવલે, કાયદાકીય લેવલે ક્લિયર કરી, અને એ જમીન છે એને રાજકારણને કાંઈ લેવા દેવા નથી. એ તો વર્ષોથી આ જમીન અમારી છે અને અમે ડેવલપ કરી છીએ, અને આખા ગુજરાતમાં મારી જમીન છે. સુરતમાં પણ મારી ઓફિસ છે, વડોદરામાં પણ મારી ઓફિસ છે, અમદાવાદમાં પણ છે, રાજકોટમાં પણ છે. એટલે જમીનના ધંધા સાથે અમે સંકળાયેલા છીએ, પણ કોઈ જમીનનો વાદ વિવાદ હોય અને હું રાજકારણમાં જોડાવું એવું કંઈ નથી. એક છેલ્લો સવાલ, કોંગ્રેસની ટિકિટ માટે આપે આર્થિક વ્યવહાર કર્યા અને એવું કોંગ્રેસની ફાઇન ફેક્ટ કમિટીમાં પણ સામે આવ્યું ને, સમગ્ર મામલો છે જે ચર્ચાસ્પદ રહ્યો હતો. એ વાત એવી છે કે કોંગ્રેસની શિબિર થઈ હતી દ્વારકામાં, ત્યારે એનો જે કાંઈ ખર્ચો થયો હતો, અને અમારા સમાજવાડીમાં હું એનો પ્રમુખ હતો, એટલે અમે એ વ્યવસ્થા બધી કરી હતી. અને કોઈ પણ રાજકીય પાર્ટીમાં અમે આગેવાન તરીકે હોઈ તો ખર્ચની વાત હોય તો અમે કરતા હોઈએ છીએ, એટલે એવો કોઈ પ્રશ્ન નથી કે મેં કાંઈ ત્યાં પૈસા દીધા હતા અને મને ટિકિટ દીધી ને ઓલું હતું ને એવું કોઈ એવું કોઈ પ્રશ્ન નથી. પણ સામાન્ય રીતે સગવડતા હોય એ ખર્ચા રાજકીય પાર્ટીમાં આગેવાન હોય તો કરતા હોય, નહીં જવાબદારી નિભાવતા હોય છે. જે પ્રકારે જ્યારે વિરોધ પક્ષમાં હતા ત્યારે લોકોની વાત હોય, વંચિતોની વાત હોય, ખાસ કરીને સમાજની પણ વાત હોય, ત્યારે તેને લઈને વિરોધ હોય તે જોવા મળતો હોય છે, તો હવે શું ભાજપમાં જોડાયા પછી એ પ્રકારે આક્રમક રહેવાશે કે કેમ? કેમ કે આ ભાજપ છે બહુ શિસ્તબંધ પાર્ટી ગણાય છે. હા, હું જિલ્લા પંચાયતમાં 20 વર્ષ રહ્યો, ઘણી બધી કમિટીઓનો ચેરમેન રહ્યો, અને ગામડા સાથે જોડાયેલો રહ્યો, ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલો રહ્યો, એટલે ગ્રામ્ય વિસ્તારમાં અને અમારા જે વિસ્તારો છે એના પ્રશ્નો હું છે એનાથી ખૂબ વાકેફ છું, અને પ્રશ્નો ઉકેલાય લોકો ઇચ્છતા હોય, અને પ્રશ્ન ઉકેલે એની સાથે હંમેશા લોકો રહેતા હોય. તો છેલ્લો સવાલ સાથે એ બધું કે કોંગ્રેસ છોડ્યું તમે, તો તમને શું લાગે છે કે જેમ બીજા બધા નેતાઓ કહી રહ્યા છે રામ મંદિરને લઈને જે વાતો ચાલી રહી છે, તો મૂળભાઈ પણ આ જ કારણ માને છે રામ મંદિરનું? હા, એક કારણ એ પણ હોઈ શકે છે, પણ એના કરતાં એ કે ભારત એક અલ્પેક્ષિત દેશ છે અને એ વિકાસની પ્રક્રિયામાં ઝડપથી આગળ વધી રહ્યો છે. આપણે જે રીતે ગ્રોથ કરી રહ્યા છીએ અને દુનિયાની સાથે લીડરશીપ ઊભી કરી રહ્યા છીએ, અને એમાં અમને આશા છે કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે એ જે વિશ્વની અંદર નેતૃત્વ કરે એને મજબૂત કરવા માટે થઈને અમે ભારતીય જનતા પાર્ટી જોડાઈ. તો આ હતા મૂળુભાઈ કંડોરિયા કે જેઓ આજે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને અત્યાર સુધી તેઓ વિપક્ષ એટલે કે કોંગ્રેસમાં હતા ને, અનેક ચર્ચાસ્પદ વાતો પણ છે તેમની રહી હતી. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ